હવે દિવાળીનો સમય છે એટલે ઘણા બધા લોકો પોતાના ઘરને રંગોરોહાણ કરવાનું શરૂ કરી દેશે. તો દર્શક મિત્રો, દિવાળીમાં લાકડાના બારી દરવાજાને જો તમારે ચમકાવવા હોય તો આ વિડીયો તમારા માટે છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, હાલમાં પણ ઘણા બધા ઘરોમાં તમને દરવાજા લાકડાના જોવા મળશે. ઘણા બધા ઘરોમાં દરવાજા અને બારીઓ લાકડાની તો હોય જ છે. હવે જ્યારે સાફ સફાઈની વાત આવે તો આ લાકડાના જે બારી બારણા છે એને સાફ કરવાનો એક આપણને કસોટીપૂર્વક લાગે છે. લાકડાના આ દરવાજા અને બારીને સાફ તો કરે, પરંતુ સમય જતા જતા તેની જે ચમક હોય છે તે ઓછી થવા લાગે છે. સમય જતા આ જે બારી બારણા છે તેની ઉપરની રંગત ઓછી થતી થવા લાગશે. હવે આવામાં તમારે એવું કંઈક કરવું પડશે કે એની રંગત ઓછી ન થાય અને ચમક એમની એમ રહે. હવે દિવાળીનો સમય છે એટલે ઘણા બધા લોકો પોતાના ઘરને રંગોરોહાણ કરવાનું શરૂ કરી દેશે. તો દર્શક મિત્રો, દિવાળીમાં લાકડાના બારી દરવાજાને જો તમારે ચમકાવવા હોય તો આ વિડીયો તમારા માટે છે. આજે આપણે ચર્ચા કરીશું કે લાકડાના ફર્નિચરના દરવાજા અને બારીઓની ચમક કઈ રીતે વધારવી. તો હવે દિવાળીનો પર્વ આવશે, પહેલા જ ઘરમાં સાફ સફાઈ તો કરાતી જ હોય છે. જો તમે પણ તમારા ઘરના જૂના લાકડાના દરવાજા, બારીઓ અને ફર્નિચરને ચમકદાર બનાવવા માંગો છો તો આ સરળ ટિપ્સ તમે અજમાવી શકો. દરવાજા, બારીઓ અને ફર્નિચર સાફ કરવા માટે સૌથી પહેલા તેની પર રહેલી ધૂળને તમારે સૂકા કપડાથી સાફ કરી લેવી પડશે. જૂના ફર્નિચરની ચમક વધારવા માટે તમારે સરસવનું તેલને ઉપયોગમાં લેવું જોઈએ. સરસવના તેલમાં લીંબુના રસના થોડા ટીપા મિક્સ કરો, દરવાજા, બારી અને જૂના ફર્નિચર ઉપર લગાવી દો અને તેને કપડાની મદદથી સાફ કરો. હવે એક કપ પાણીનો લઈ લો, અડધો કપ વિનેગર એની અંદર મિક્સ કરી દો. એક સોલ્યુશન રેડી થઈ જશે. હવે આ સોલ્યુશનને તમારે એક સ્પ્રે બોટલમાં ભરી દેવાનું છે. બાદમાં તેને દરવાજા અને બારીઓ પર છાંટી દો. બાદમાં થોડી વાર રહેવા દઈને એને સૂકા કપડાથી લૂછી કાઢવાનું છે. હવે વાત કરીએ ટી બેગની, તો ટી બેગને થોડા સમય માટે ગરમ પાણીમાં પલાળી રાખો. હવે આ પાણીનો ઉપયોગ તમારે દરવાજા અને બારીઓને સાફ કરવા માટે કરવાનો છે. એક બોટલમાં ભરીને એને સ્પ્રે કરો અને બાદમાં સાફ કરી દો. ફર્નિચર પર નવી ચમક દેખાવાની શરૂ થઈ જશે. તો બજારોમાં લાકડાની વેક્સ પોલિશના ઘણા બધા પ્રકારો પણ ઉપલબ્ધ છે. જૂના દરવાજાની ચમકને લાંબા સમય સુધી રાખવા માટે તે પણ અસરકારક છે. હવે આ સિવાય મહોગની તેલ જૂના દરવાજા, બારીઓ અને લાકડાના ફર્નિચરની ચમક વધારવા માટે અસરકારક છે, જે લાકડામાં ઊંડે સુધી ઘૂસી જાય છે અને ફરીથી નવા જેવું બનાવી દે છે. બેકિંગ સોડા અને પાણીનું સોલ્યુશન પણ તૈયાર કરી શકાય અને આ સોલ્યુશનને બારીઓ અને દરવાજાઓની સપાટી પર લગાવી દેવાનું છે. આ સોલ્યુશન સરળતાથી ગંદકી અને ડાઘને દૂર કરી દેશે. મિત્રો, આ દિવાળીમાં તમે પણ આ સરળ ટિપ્સ અજમાવી શકો છો. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.